नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण आठ विषय संस्कृत पाठ पहलो पुत्री मम खलु निंद्राती, मारी दीकरी सूती छे, एनु गुजराती थशे मारी दीकरी सूती छे। तो विद्यार्थियों थोड़ी प्रस्तावना जोईए। प्रस्तुत जे पाठ छे एमां एक हालरड एटले के प्रस्तुत हालरडामां पोतानी लाडकवाई दीकरीनी नींदरमां खलेल न पहोंचे ते माटे एक माता केटलीक चिंतित छे તે દર્શાવ્યું છે। ને આ ગીતમાં દીકરી માટે વપરાયેલા વિવિધ વિશેષણો દ્વારા માતાનો પુત્રી પ્રત્યેનો સ્નેહ પ્રગટ થાય છે। ને કાવ્યમાં કાગડો, બિલાડી, કૂતરું તથા મચ્છર અને તેના અવાજોની સંસ્કૃતમાં રજૂઆત નોંધપાત્ર છે। તો હવે વિદ્યાર્થીઓ આપણે જોઈએ પહેલો શ્લોક। પુત્રી મમ ખલુ નિંદ્રાતિ, પુત્રી મમ ખલુ નિંદ્રાતિ, સુંદર શયને સુખમય વસને, પુત્રી મમ ખલુ નિંદ્રાતિ। હવે શબ્દાર્થ જોઈએ। મમ પુત્રી એટલે કે મારી દીકરી, મારી લાડકવાઈ, ખલુ એટલે કે ખરેખર, નિંદ્રાતી એટલે કે સૂતી છે, સુંદર શયને એટલે કે સુંદર પથારીમાં, સુખમય વસને એટલે કે આરામદાયક વસ્ત્રમાં, હરવા કપડામાં। તો વિદ્યાર્થીઓ હવે એનું અનુવાદ જોઈએ। તો પુત્રી મમ ખલુ નિંદ્રાતી એટલે કે મારી દીકરી સૂતી છે, પુત્રી મમ ખલુ નિંદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે, સુંદર શયને સુખમય વસને એટલે કે સુંદર પથારીમાં, હરવા કપડામાં, પુત્રી મમ ખલુ નિંદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે। તો ફરીથી એક વાર અનુવાદ, તો મારી દીકરી સૂતી છે, મારી દીકરી ખરેખર સૂતી છે, સુંદર પથારીમાં, હરવા કપડામાં, મારી દીકરી ખરેખર સૂતી છે। હવે બીજો શ્લોક જોઈએ। રે રે વાયસ કર્કશ કંઠ, મારટ મારટ કર્ણ કઠોરમ, શ્લાંતા ક્લાંતા પુનરનુતનીતા, પુત્રી મમ ખલુ નિંદ્રાતી। રે રે કર્કશ કંઠ વાયસ એટલે કે અરે રે કઠોર અવાજવાળા કાગડા, કર્ણ કઠોરમ એટલે કે કર્ણ એટલે કે કાન, તો કાનને અપ્રિય લાગે એવું કર્કશ, મારટ મારટ એટલે કે વારંવાર અવાજ ન કર, શ્રાંતા એટલે કે થાકેલી, ક્લાંતા એટલે કે કરમાઈ ગયેલી, પુનરનુનીતા પુનવત્તા અનુનીતા એટલે કે ફરીથી લાડ કરાયેલી। તો વિદ્યાર્થીઓ હવે અનુવાદ જોઈએ। અરે રે કઠોર અવાજવાળા કાગડા, કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટ્યા ન કર, થાકેલી, કરમાઈ ગયેલી અને પાછી લાડ લડાયેલી,
મારી દીકરી ખરેખર સુતી છે. હવે ત્રીજો શ્લોક જોઈએ. મ્યાઉ મ્યાઉ મા કુરુ ગુર વિરા, ચલ ચલ રે ખલ ચોર બિંડાલ, સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા, પુત્રી મમ ખલો નિંદ્રાતી. મ્યાઉ મ્યાઉ મા કુરુ ગોર વિરામ, મ્યાઉ મ્યાઉ ઇતિ ગોર વિરામ, એટલે કે મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ, મા કુર એટલે કે ન કરીશ, ખલ ચોર બિંડાલ, ખલ એટલે કે લુચ્ચા ચોર, બિંડાલ એટલે કે બિલાડા, એટલે કે લુચ્ચા ચોર બિલાડા. ચલ ચલ એટલે કે જતો રહે જતો રહે. સ્નિગ્ધા એટલે કે સુવારી કુમર. મુગ્ધા એટલે કે બોરી. સેવિત દુગ્ધા એટલે કે જેને દૂધનું સેવન કર્યું છે તેવી. તો હવે અનુવાદ જોઈએ. મ્યાઉ મ્યાઉ મા કુરુ ગોરુ વિરામ, એટલે કે હે લુચ્ચા ચોર બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કર, જતો રહે જતો રહે. સુવારી બોરી ને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સુતી છે. ફરીથી એકવાર, તો હે લુચ્ચા ચોર બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કરીશ, અહીંથી જતો રહે જતો રહે. સુવારી બોરી ને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સુતી છે. ચોથો, ઊંચે માં ભસ સુનક વરાક, બહુ બહુ માં કુરુ કાર્ય વિહીન, વિમલા કુશલા સુમુનો મૃદુલા, પુત્રી મમ ખલો નિંદ્રાતી. ઊંચેર માં ભસ સુનક વરાક, તો હે વરાક સુનક એટલે કે હે દુષ્ટ કૂતરા, ઊંચે એટલે કે મોટેથી, માં ભસ એટલે કે ભસ માં, હે કાર્ય વિહીન એટલે કે હે કામકાજ વિનાના, બહુ ભવ માં કુરુ એટલે કે બહુ ભવ ના કર, વિમલા એટલે કે નિર્મળ, કુશલા એટલે કે કુશળ, સુ મનો મૃદુલા એટલે કે ફૂલ જેવી કોમળ. તો હવે એનો અનુવાદ જોઈએ. તો હે વરાક સુનક એટલે કે હે દુષ્ટ કૂતરા, મોટેથી ન બસ, હે કામકાજ વિનાના, બહુ ભવ ના કર, નિર્મળ કુશળ અને ફૂલ જેવી કોમળ મારી દીકરી ખરેખર સુતી છે. હવે પાંચમો, રે રે મસક માં કુરુ ગાનમ, મા સ્પૃશ માં દસ રક્ત પીપાસો, સુદતિ સુમુખી શોભન ગાત્રી, પુત્રી મમ ખલુ નિંદ્રાતી. રે રે મસક
એટલે કે અરે રે મશક એટલે મચ્છર, એટલે કે અરે રે મચ્છર. ગાનમ મા ગુરુ એટલે કે ગણ ગણ નું ગાણું નગા, ગણ ગણ નું ગાણું નગા. રક્ત પીપાસુ એટલે કે હે લોહી તરસ્યા. મા સ્પર્શ એટલે કે સ્પર્શ ના કર. મા દસ એટલે કે ડંખ ના દે. સુદતી એટલે કે સારા દાંતવાળી. સુમુખી એટલે કે સુંદર મુખવાળી. સુબંધ ગાત્રી એટલે કે સુંદર અંગોવાળી. પુત્રી મમ ખલુ નિંદ્રાતી, મારી પુત્રી ખરેખર સુતી છે. તો હવે એનું અનુવાદ જોઈએ. અરે રે ઓ મચ્છર, ગણ ગણનું ગાણું ગામાં. હે લોહી તરસ્યા, તું સ્પર્શ ના કર, ડંખ પણ ના દે. સારા દાંતવાળી, સુંદર મુખવાળી અને રમણીય અંગોવાળી મારી દીકરી ખરેખર સુતી છે. તો વિદ્યાર્થીઓ, આપણી જે પંક્તિઓ ભણ્યા એનો અનુવાદ લખી દેવું. હવે આ જે પાઠ હતો એની લેખક, એમનું નામ છે વિશ્વાસ.